તો ફ્રેન્ડ્સ દિસ ઇઝ ડૉક્ટર આશીષ પંચાલ યોર બાયોલોજી નીટ ગુરુ ફ્રોમ ત્રિશા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજી બળકો આજે આપણે જે ટોપિક કરવાનો છે એ છે આંખની રચના આંખની રચના તો પહેલી વાત કરીએ આંખ આંખ ક્યાં આવેલી હોય છે તો આંખ એ ખોપરીમાં નેત્ર ગુહા આવેલી હોય જેને કહેવાય કોટરો એમાં રક્ષાયેલી હોય છે એટલે આંખ એ ખોપરીના નેત્ર ગુહા જેને કહેવાય નેત્ર કોટરોમાં રક્ષાયેલ હોય છે એટલે એ ખોપરીમાં કહેવાય ને બેટા કઈ જગ્યાએ રક્ષાયેલી હોય છે તો નેત્ર ગુહા જેને કહેવાય નેત્ર કોટરોમાં રક્ષાયેલ હોય આંખના ત્રણ પટલ છે તે આંખની અંદર મુખ્યત્વે ત્રણ સ્તર આવેલા હોય છે કયા કયા ત્રણ સ્તર હોય તો આ ત્રણ સ્તરોની વાત કરીએ તો સૌથી બહારની તરફ હોય એને કહેવાય શ્વેત પટલ પહેલું હોય એ કયું તો એને કહેવાય શ્વેત પટલ બીજું સ્તર છે એને કહેવાય મધ્ય પટલ અને ત્રીજું છે બેટા એને કહેવાય નેત્ર પટલ કે જ્યારે આપણે આંખની રચના દોરીએ તો સૌથી બહારની બાજુએ શું આવેલું હોય તો સૌથી બહારની બાજુએ આવેલું હશે એને કહેવાય શ્વેતપટલ કે આ કહ્યું છે શ્વેતપટલ અને આ જે શ્વેતપટલ છે એ શ્વેતપટલમાં પાછળનો ફાઇવ બાય સિક્સ ભાગ જે છે એ સફેદ સંયોજક પેશીનો બનેલો હોય છે એટલે પહેલી વાત કરીએ આપણે બેટા કે શ્વેત પટલ એ કેવું હોય તો સૌથી બહારની તરફ આવેલું છે ક્યાં છે સૌથી બહારની તરફ આવેલું હોય છે બીજું એનો ફાઈવ બાય સિક્સ પશુ બાજુ જે ફાઈવ બાય સિક્સ ભાગ હોય પશુ બાજુ પર જે ફાઈવ બાય સિક્સ ભાગ છે એ શેનો બનેલો છે તો સફેદ સંયોજક પેશીનો બનેલો છે અને આગળની બાજુનો કે અગ્ર વન બાય સિક્સ ભાગ છે એ શું છે તો એમાં છે પારદર્શક પટલ શું છે પારદર્શક પટલ આવેલું હોય છે એટલે આગળનો જે ભાગ આપણે કહીએ તો આગળના ભાગમાં આવી રીતે શું આવેલું હશે પારદર્શક પટલ આવેલું હશે એટલે આ ભાગને આપણે શું કહી શકાય એને કહેવાય પારદર્શક પટલ આ જે પારદર્શક પટલ છે ને એમાં રુધિરવાહિનીનો અભાવ હોય છે એટલા માટે એને કોર્નિયા પણ કહેવાય છે એને ઇંગ્લિશમાં શું કહેવાય એને કોર્નિયા પણ કહેવાય પારદર્શક પટલને શું કહેવાય કોર્નિયા એટલે આ જે પારદર્શક પટલ છે પાર દર્શક પટલમાં વાહિની ગેરહાજર હોય છે રુધિરવાહિની કેવી હોય છે બેટા એમાં ઘેરહાજર હોય છે એટલા માટે જ્યારે બી બેટા આપણે કોર્નિયાનું ઓપરેશન કરીએ અને કોર્નિયા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તો એમાં રુધિરવાહીનીઓ ગેરહાજર હોવાથી રુધિર જૂથ મેચ કરવાની કે રુધિર જૂથને જોડવાની કોઈ જરૂર રહેતી નથી કે એના પછીનો જે ભાગ છે કે કોર્નિયાની બંને બાજુએ કોર્નિયાની બંને બાજુએ શું આવેલું હોય કન્જક્ટિવા આવેલું હોય છે શું આવેલું હોય છે કંજક ટીવા અને આ જે કંજક છે કોર્નિયાની બંને બાજુએ શું આવેલું છે કંજક ટિવા આવેલું છે અને આજે કંજક ટીવા જે છે એકચ્યુઅલી એ કંજક આપણા શરીરની અંદર સૌથી પાતળામાં પાતળું અધિચ્છદીય સ્તર છે કે આ કંજક ટીવા એ સૌથી પાતળું અધિચ્છદીય સ્તર છે કે જે શું કરે છે તો આંખને આપણે કહેવાય ને કે આ જે કન્જક્ટિવા છે એક્ચુલી એ કન્જક્ટિવામાંથી પહેલાંના જમાનામાં કન્જક્ટિવામાંથી જે કહેવાય ને ટિમ્પનિક મેમોરીન કે એ એ નીકળતું હતું જેના કારણે આંખું બંધ થઈ જાય અત્યારે દેડકામાં અને મગરમાં પણ એ જોવા મળતું હોય છે બીજા સ્તરની વાત કરીએ તો બીજું સ્તર છે જે રુધિરવાહિનીઓ યુક્ત હોય છે એને કહેવાય મધ્ય શું કહેવાય એને મધ્યપટલ બીજું સ્તર છે એ કયું છે તે છે મધ્યપટલ કેમ બીજો ભાગ મધ્ય તો આ મધ્યપટલ જે છે એ મધ્યપટલમાં પાછળનો જે બે બે તૃતીયાંશ ભાગ છે કે એમાં રુધિર વાહિનીઓ આવેલી હોય છે આ મધ્યપટલમાં રુધિર વાહિની આવેલ હોય છે ઉપરાંત આ મધ્યપટલ છે એ રંગ કણ ધરાવે છે મધ્યપટલ શું કરે છે રંગ કણ ધરાવે છે જેના કારણે આંખોનો કલર આપણને અલગ અલગ દેખાય છે જે રંજક કણ ધરાવે છે એ શું ધરાવે છે બધા રંજક કણ ધરાવે છે આ જે મધ્યપટલ છે એનો આગળનો ભાગ છે ને એ સેજ જાડો હોય અને આગળનો ભાગ જે છે જાડો હશે એમાં શું આવેલું હશે તો આગળનો ભાગ જે જાડો છે એની અંદર સિલિયરી કાય સ્નાયુ આવેલા હશે શું આવેલા હશે જો આગળની બાજુ આવી રીતે એક તો કની તો હશે જ આને શું કહેવાય આયરીસ અથવા તો આને શું કહેવાય કનીનિકા કે અને અહિયા શું હશે તો સ્નાયુ હશે જેને કહેવાય સિલિયરી કાય કે અહીંયા શું હશે સિલિયરી કાય સ્નાયુ એટલે બે ભાગ છે આને કહેવાય કનિનિકા અને આ છે શું છે સિલિયરી કાય કે કનિનિકા અરે સિલિયરી કાય એટલે મધ્યપટલ નો અગ્ર ભાગ સહેજ જાડો હોય છે જે અને સિલિયરી કાય ધરાવે છે આ જે સિલિયરી કાય છે ને એ સિલિયરી કાય એ આજે મણી હશે નેત્રમણી એની લંબાઈ વધારવા અને ઘટાડવામાં મદદ કરે છે આ કાય એ નેત્રમણીની લંબાઈ વધારવા કે ઘટાડવા માં મદદ કરે છે કે અને આ કનિનિકાની વચ્ચે જે ભાગ આવેલો હશે એને શું કહેવાય કીકી શું કહેવાય એને કીકી કહે છે એટલે કનિનિકાની મધ્યમાં એક બિંદુ છિદ્ર આવેલું હોય છે જેને કીકી કહે છે આ કનીકાની મધ્યમાં કીકી આવેલ હોય છે કે ઉપરાંત હવે સૌથી અંદરની તરફ જે સ્તર આવેલું હશે એને શું કહેવાય એને કહેવાય નેત્રપટલ સૌથી અંદરની તરફ જે સ્તર આવેલું હોય એને શું કહેવાય નેત્રપટલ એટલે સૌથી અંદરની તરફ જે સ્તર હશે એને કહેવાય નેત્રપટલ કેમ ત્રીજું સ્તર છે એને આપણે શું કહીએ છીએ નેત્રપટલ અને આ નેત્રપટલની અંદર મુખ્યત્વે દંડકોષો અને શંકુકોષો આવેલા હોય છે આ નેત્રપટલની રચના આપણે ડિટેલમાં આખી અલગથી કરીશું નેત્રપટલની રચના આપણે આખી ડિટેલમાં અલગથી કરીશું નેત્રપટલમાં કુલ ત્રણ સ્તર આવેલ હોય છે એક રંજક અધિચ્છદ રંજક અધિચ્છદ પછી બેટા બીજું સ્તર હોય એને કહેવાય દંડકોષો અને શંકુકોષોનું સ્તર અને ત્રીજો ભાગ છે બેટા એમાં ચેતાઓ આવેલી હોય છે કે એનું આપણું નેત્રપટન આંખે આપણે અલગથી આગળ જોઈશું આ ઉપરાંત બેટા હંમેશા આ જે ભાગ છે કે જેમાંથી દ્રષ્ટિ ચેતાઓ બહાર નીકળતી હોય અને શું કહેવાય દ્રષ્ટિ ચેતાઓ જ્યાંથી બહાર નીકળતી હોય ત્યાં આગળ એક અંધ બિંદ આવેલું હોય અંધ બિંદુ અંધ બિંદુ એટલે એવો ભાગ કે જ્યાંથી દ્રષ્ટિ ચેતાઓ બહાર નીકળતી હશે અને રુધિરવાહિનીઓ શું થતી હશે અંદર આવતી હશે રુધિરવાહિનીઓ અંદરની તરફ આવતી હશે કે અને રુધિરવાહિનીઓ બહારની તરફ પણ જતી હોય હું કેમ અમુક રુધિર શું થાય બહારની તરફ પણ વહન પામતી હોય જેને આપણે શીરાઓ કહીએ એ અહીંયાથી બહારની તરફ જતી હોય એટલે આને કહેવાય અંધબિંદુ તો અંધબિંદુમાં કોઈ જ પ્રકારના કોષો આવેલા હોતા નથી શંકુકોષો કે દંડકોષો ના હોય એટલા માટે જો પ્ર સીધો પ્રકાશ અંધબિંદુ ઉપર પડે તો દેખાતું નથી એટલે જેમાં કોઈ જ કોષ આવેલ હોતા નથી આ ઉપરાંત અંધ બિંદુની સેજ વક્ષ બાજુ પર અહીંયા એક ખાડા જેવું આવેલું હોય જેને શું કહેવાય એ સૌથી પાતળો ભાગ છે આંખનો સૌથી પાતળો ભાગ છે જેને કહેવાય છે પિત્ત બિંદુ પિત્ત બિંદુ કે એક ખાડા જેવી રચના છે એને ફોવિયા કહેવાય શું કહેવાય ખાડા જેવી રચના છે એને કહેવાય ફોવિયા કે જેમાં ફક્ત ને ફક્ત શંકુકોષ જ જોવા મળે છે એમાં ફક્ત શું હોય શંકુકોષ જ જોવા મળશે આ ઉપરાંત આને કહેવાય નેત્રમણી નેત્રમણી જે છે એ કેવો હોય તો લિગામેન્ટ એટલે એ એકચુઅલી જોવા જઈએ ને તો અસ્થિબંધ જેવી રચના હોય અને આ નેત્રમણીના કારણે આંખને બે કોટરોમાં વિભાજિત કરેલું છે આગળનું હોય એને કહેવાય તરલ રસ કોટર આને શું કહેવાય તરલ રસ કોટર અને પાછળ હોય એને શું કહેવાય કાચ રસ કોટર બેઠા તો આ તરલ રસ અને કાચ રસ કોટર તરલ રસ અને કાચ રસ કોટર સરળ રસમાં કેવું હોય કે સાદું પ્રવાહી હોય એકદમ એમાં કેવું હશે તો પાણી જેવું પ્રવાહી હોય જે વધે તો આંખની અંદરનું દબાણ વધે છે જેને ગ્લાવકોમાં કહે છે અને કાચરસ કોટ એટલે પાછળની બાજુઓ હોય જે જેલી જેવું પ્રવાહી હોય જેવું પ્રવાહી હોય કેવું પ્રવાહી હોય જેલી જેવું પ્રવાહી હોય અને એ છે ને તો ગર્ભાવસ્થા દરમિયાન એટલે કહેવાય ને કે આંખના આંખના વિકાસ દરમિયાન બને છે જે આંખના ડોળાને આકાર આપે છે કે તો આ શું થઈ ગયું આંખની રચના હવે આપણે આંખની રચનાની અંદર એક ભાગ બાકી છે નેત્રપટલ જેનાના પછીના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીએ તો અહીંયા આપણે ચર્ચા કરી મધ્યપટલ શ્વેતપટલ અને નેત્રપટલની થોડુંક પ્લસ બીજા બધા ભાગોની રચના જોઈ કે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ તમે અમારી ચેનલને લાઇક કરી શકો સબસ્ક્રાઇબ કરી શકો અને બેલ આઈકોન ઉપર પ્રેસ કરવાનું ના ભૂલતા થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે